नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी चैनल गर्वो गुजरात मा। मित्रों, हमणा दुनिया कोरोना ने भूलवा लागी छे। लोको हवे कोरोना चाल्यो गयो छे एम समझी रहा छे, पण एक चौंकावनारा समाचार सामे आवी रहा छे। कोरोना फरीवार उथलो मारी रह्यो छे, एटले के फरीवार कोरोना दुनिया ने झुकाववा माटे आवी रह्यो छे। फरीवार कोरोनाना केसोमां भयंकर वधारो नोंधाई रह्यो छे, जेना चालता 14 जेटला मोटा मोटा शहरों में फरीवार लॉकडाउन लागी गया छे। हाँ मित्रों, ध्यान आपजो के लॉकडाउन लागवानो छे एम अमे नथी जणावी रह्या, पण लॉकडाउन लागी गयो छे एनी साची माहिती अमे आपी रह्या छीए। कोरोनाना चालता फरीवार 70 करोड़ लोको घरों में कैद थवा मजबूर थई गया छे। तो चालो जाणीए के कया देश में कोरोनानो सौथी वधु कहर वर्ताई रह्यो छे, कोरोनानी आ लहेर केटली खतरनाक छे, कया मोटा मोटा शहरों में लॉकडाउन लागी गयो छे, अने सौथी महत्वनो प्रश्न के भारत में चौथी लहर क्यारे आवशे। आवा तमाम प्रश्नों पर आजना वीडियो में विस्तार थी बात करीशुं, माटे वीडियो ने छेले सुधी जोवा तेमज लाइक अने शेर करवा खास विनंती। तो चालो आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए। मित्रों, ज्यांथी कोरोनानो उद्भव थयो हतो त्यांथी फरीवार माठा समाचार आवी रह्या छे। आपणे वात करी रह्या छे चाइनानी। चीनमां फरी एक वखत कोरोना संक्रमणनी नवी लहेर शरू थई गई छे। एक दिवसमां नवा केस बमणाथी पण वधु थई गया छे। रविवारना दिवसे चीनमां 5280 नवा कोरोनाना केस जोवा मळ्या, जे कोरोना महामारीना पीक दिवसो पछी देशमां सौथी झड़पी संक्रमण मानवामां आवे छे। बीजी तरफ WHO विश्वने चेतवणी आपी छे के डेल्टा अने ओमिक्रॉन वेरियंट मळीने विकसित थयेला वेरियंट चौथी लहेर लावी शके छे। कोरोनाना वधता प्रमाणने जोईने चीनना 10 शहेरोमां लॉकडाउन लगाववामां आव्यो छे। 17 करोड़थी वधु लोको फरी એકવાર તેમના ઘરોમાં પુરાઈ ગયા છે। આજે એટલે કે સોમવારે ચીનના નેશનલ હેલ્થ કમિશને કહ્યું છે કે દેશમાં 2021ની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસો નોંધાયા છે। વર્ષ 2021માં ચીનમાં એક દિવસમાં સૌથી વધુ 8378 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે અત્યાર સુધીમાં વધીને 9000થી વધુ થઈ ગયા છે। ઝડપથી વધી રહેલા કેસ અંગે ટોચના ચાઇનીઝ ચેપી રોગ નિષ્ણાત ઝાંગ વેનહોંગે સોમવારે કહ્યું હતું કે આ સમય ચીન માટે ખોટું બોલવાનું નથી। આપણે શૂન્ય કોવિડ નીતિ પર ચર્ચા કરવાને બદલે તાત્કાલિક સંપૂર્ણ અને ટકાઉ રોગચાળાની વ્યૂહરચનાનો અમલ કરવો જોઈએ। ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સિના વેઇબો પર એક પોસ્ટમાં આ અંગે ટિપ્પણી કરતા વેનહોંગે કહ્યું હતું કે 2020માં કોરોના મહામારી પછી ચીન માટે આ સૌથી મુશ્કેલ સમય છે। તેમણે કહ્યું કે આ સમય તાત્કાલિક પગલાં લેવાનું છે, નહીં તો સ્થિતિ બેકાબૂ બની શકે છે। ચીનના વુહાન શહેરથી 2019માં નીકળેલો કોરોના સંક્રમણ ફરી એકવાર ચીનને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં બેઇજિંગ, શાંઘાઈ સહિત ઘણા બધા પ્રાંતમાં કોવિડના ઘણા નવા કેસ નોંધાયા છે। નોમુરાએ એક નોંધમાં કહ્યું હતું કે આનાથી ફરીવાર ચીનની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે। જાણકાર લોકો દાવો કરી રહ્યા છે કે કોરોનાની ચોથી ઘાતક વેવ આવી શકે છે। મારિયાએ ટ્વીટ કરતા લખ્યું છે કે અમે કોરોનાને ટ્રેક કરી રહ્યા છીએ। બેઇજિંગ, શાંઘાઈ સહિત ચીનના લગભગ 12 પ્રાંતમાં કોવિડના નવા કેસમાં વધારો થયો છે। કોરોનાના વધતા પ્રમાણને જોઈને પ્રશાસને શાંઘાઈમાં શાળાઓ પણ બંધ કરી દીધી છે। 9 મિલિયનની વસ્તી ધરાવતા એટલે કે 90 લાખ લોકોવાળું શહેર ચાંગચુંગ છે। આ શહેર જિલિન પ્રાંતના ઉત્તર પૂર્વીય રાજ્યની રાજધાની છે। આ શહેરમાં લોકડાઉન એટલું કડક છે કે અહીં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે। જાહેર પરિવહન બંધ છે, મોટા પાયે ધંધો બંધ કરવાના આદેશો અપાયા છે, લોકોને ઘરની અંદર મોટા પાયે સામૂહિક કોવિડ પરીક્ષણમાંથી પસાર થવું પડે છે। સરકારી આંકડા મુજબ શુક્રવાર સુધીમાં લગભગ 1 ડઝન રાજ્યોમાં કોરોનાના 1370 નવા કેસો સામે આવ્યા છે। શહેરના લોકોને કડક સૂચના આપતા અધિકારીઓએ કહ્યું છે કે તેઓ જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે। 2 દિવસમાં પરિવારના એક જ સભ્યને બહાર આવવા દેવાના પરમિશન આપવામાં આવ્યા છે। તમામ બિનજરૂરી વ્યવસાયો બંધ કરી દેવામાં આવ્યા છે। જોખમ ધરાવતા લોકોને બેઇજિંગ આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। માત્ર કોવિડ નેગેટિવ લોકોને જ બેઇજિંગ આવવાની મંજૂરી છે। અધિકારીઓનું માનવું છે કે શહેરમાં લોકડાઉન લાદવાથી કોરોના દેશના બાકીના ભાગોમાં નહીં ફેલાય। ચીનમાં આ અઠવાડિયે કોરોનાના નવા કેસ ગયા સપ્તાહના આંકડાને 1000 વટાવી ગયા છે। આ સંખ્યા 2020 પછી સૌથી વધુ છે।
आ संख्या 3 अठवाडिया पहला चीन में आता कोरोना केसों की संख्या करता 100 गणी वधु छे। अगाउ झड़पथी फैलाता ओमिक्रॉन प्रकोप चीन में वध्यो हतो, जेने घटाड़ीने चीनी सत्तावाळाओए शून्य कोविड नु लक्ष्य नक्की कर्युं हतुं, परंतु आ लक्ष्यनी सामे सौथी मोटो पड़कार आवी गयो छे। 2019 ना अंत में विश्व में प्रथम वक्त चीन में कोरोना चेपना केसों आव्या हता, परंतु चीननी सरकारे तेने स्वीकारवानो इनकार कर्यो अने कोरोना वास्तविक केसनी तुलना में घणा ओछा केस दर्शाव्या। कोरोनाना आगमन पछी देश में मोटा पाये लॉकडाउन लादवामां आव्युं हतुं अने सामूहिक तपासनी साथे कड़क नियंत्रणों पण लादवामां आव्या हता। लोको पोताना घरोमां कैद थई गया हता, राज्यनी सरहदो बंद करवामां आवी हती। हमणां पण वधता केसोने जोईने चाइनामां फरीवार कड़क लॉकडाउन लादवामां आव्यो छे। चीनना 10 राज्यों में संपूर्णपणे लॉकडाउन तो 4 जेटला राज्यों में थोड़ी छूटछाट साथे लॉकडाउन अमल में आवी चूक्यो छे। वात जो भारतनी करिए तो हमणां सुधी तो बधुं बराबर अने कंट्रोल में छे। भारत में हमणां कोरोनाना चालता कोईपण विस्तार में लॉकडाउन नथी लागेलुं, आम छतां पण जाणकार लोको एवो दावो करी रह्या छे कि जो भारत में कोरोनानो प्रमाण वधशे तो फरीवार कड़क पगला लेवामां आवशे। पण हाल सुधी में तो कोई चिंता नथी देखाई रही, चिंता हमणां चाइना में छे। तो मित्रों, तमने आजनो आ महत्वपूर्ण वीडियो केवो लाग्यो ए अमने कॉमेंट करीने जणावजो। अने जो तमे अमारी चेनल गर्व गुजरात पर नवा छो तो अमारी आ चेनल गर्व गुजरात ने सब्सक्राइब करो अने बाजू में जे बेल आइकोन जे घंटड़ीनो निशान छे तेने पण ऑन करी नाखो, जेथी करी अमे कोई रसप्रद अने नॉलेजेबल वीडियो अपलोड करिए तो तेनी माहिती सौथी पहला तमे मळी जाय अने तमे अमारो एक पण वीडियो मिस न करी शको। तेथी अमारा चेनल ने सब्सक्राइब करो अने बाजू में जे बेल आइकोन जे घंटड़ीनो निशान आवे छे तेने पण ऑन करी नाखो। तो मित्रों, आपणे फरी मळीशुं आवाज एक सरस वीडियो साथे। त्यां सुधी जय हिंद, जय भारत।